ઈશા કુંદનિકાને શબ્દાંજલિ. ઈશામાં ઉર્ફે ઈશા કુંદનિકા ઉર્ફે કુંદનિકા મકરંદ દવે ઉર્ફે કુંદનિકા નરોત્તમ કાપડિયાને સહજ વિદાય. પ્રેમ, આનંદ, શાંતિ અને નિસ્વૃત્તિ અખિલાયમાં જીવાયેલું એક ધન્ય જીવન. મારું સઘળું છે માનીને જીવનને સ્વીકારીશ, મારું કંઈ જ નથી માનીને મૃત્યુ માટે તૈયાર રહીશ. પરમ સમીપે જેમના દ્વારા સંપાદિત થયેલા પરમ સમીપે પુસ્તકની અનેક આવૃત્તિઓ થઈ છે, એમાં મૃત્યુ વિશે વ્યક્ત કરાયેલી આ ભાવના, સર્જક અને જીવન સાધક કુંદનિકા કાપડિયાએ ચરિતાર્થ કરી હતી. એમણે 30 એપ્રિલ 2020 ગુરુવારની વહેલી સવારે 2:05 નંદીગ્રામમાં 94મા વર્ષે વિદાય લીધી. થોડા દિવસથી અશક્તિ અનુભવતા હતા. એકાદ દિવસ પહેલા પડી ગયેલા અને મૂળ માર પણ વાગ્યો હતો. ડોક્ટર આવેલા અને દવા પણ આપેલી. તેઓ 94 વર્ષનું સાર્થક જીવન જીવ્યા. એક કુંદનિકા અનેક કુંદનિકા હતા. ઈશામાં ઉર્ફે ઈશા કુંદનિકા ઉર્ફે કુંદનિકા મકરંદ દવે ઉર્ફે કુંદનિકા નરોત્તમ કાપડિયા. કુંદનિકા કાપડિયામાંથી ઈશામાં સુધીનો એમનો જીવન વિકાસ જીવન તરબતર અને અર્થસભર હતા. ગુજરાતી સાહિત્ય વિશ્વને અનેક સાહિત્યકારો કે મહિલા સાહિત્યકારો મળ્યા છે, પણ એમાં તેઓ વિરલ હતા. જેમ મકરંદ દવે સાથેનું તેમનું સાયુજ્ય ધ્યાન ખેંચે, એ જ રીતે જીવાતા જીવન અને સર્જાતા સાહિત્યનું તેમનું સાયુજ્ય પણ જોવું ને સમજવું ગમે. એક ઉજળું, એક ધન્ય, એક સર્જનાત્મકતાથી છલકાતું, એક નિસ્બતી, પ્રેમ, આનંદ અને શાંતિથી ભર્યું જીવન તેઓ જીવ્યા. તેઓ સાચું જીવન જીવ્યા અને મૃત્યુને ખરા અર્થમાં પામ્યા. તેઓ જીવનને અખિલાયમાં સમજ્યા અને જીવ્યા. આ જ સૌથી મોટી વાત. એમનો જન્મ 11 જાન્યુઆરી 1927 રોજ લીમડી સૌરાષ્ટ્રમાં થયો હતો. માતાનું નામ ઈશા અને પિતાનું નામ નરોત્તમ દાસ. જીવનના ઉત્તરાર્ધમાં તેમણે પોતાના નામની આગળ માતાનું નામ મૂક્યું અને તેઓ ઈશા કુંદનિકા તરીકે ઓળખાયા. તેમણે પ્રાથમિક શિક્ષણ ગોધરામાં અને ઉચ્ચ શિક્ષણ વડોદરામાં લીધું. 3 વર્ષ ભાવનગરની શામળદાસ કોલેજમાં અભ્યાસ કર્યો અને ઇતિહાસ તેમજ રાજકારણના વિષયો સાથે સ્નાતક થયા. મુંબઈ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં એન્ટાયર પોલિટિક્સ સાથે MA અભ્યાસ કર્યો, પરંતુ તેમાં તેઓ પરીક્ષા આપી શક્યા નહોતા. શબ્દ સાથે ખૂબ બનતું. ફ્રીલાન્સ લેખિકા તરીકે 1955 થી 1957 સુધી કામ કરતા રહ્યા. યાત્રિક અને નવનીતમાં 1962 થી 1980 સુધી સંપાદક તરીકે ફરજ બજાવી. અખંડ આનંદ જન્મભૂમિના નિયમિત લખ્યું. ઉત્તમ વાચક અને ખૂબ અભ્યાસી. જીવનની ઊંડી અને સાચી સમજણ. યાદ શક્તિ ધારદાર. એ વખતે તો તેઓ ફિલ્મ ડિવિઝનમાં કોમેન્ટરી પણ લખતા. ધૂમકેતુ, શરદ બાબુ અને ટાગોર, શેક્સપિયર તથા એબ્સનમાંથી તેમણે પ્રેરણા મેળવી. જે કૃષ્ણમૂર્તિ અને ગાંધીજીની પણ તેમના પર ખૂબ ઊંડી અસર. જેટલું વાંચતા એટલું પચાવતા. વાંચતા વાંચતા તેમની રુચિ ખડાતી ગઈ અને સાહિત્ય દ્વારા કશુંક આપવાની ભાવના પ્રબળ બનતી ગઈ. એવામાં એક મનગમતો સાથ મળ્યો. મુંબઈમાં રહેતા મકરંદ દવે સમર્પણમાં કવિતાઓ લખતા. કુંદનિકાબેન તેના સંપાદિકા. પરિચય થયો. એક વખત કુંદનિકાબેને તેમને કહ્યું કે તમે તો ગમતાના ગુલાલના કવિ છો. એમાંથી આવ્યું કાવ્ય. ગમતું હોય તો લ્યા ગુંજે ન ભરીએ ને ગમતાનું કરીએ ગુલાલ. એ ગુલાલ સિંદૂર બનીને કુંદનિકાબેનના સેથામાં પુરાયો એવું તો ના જ લખી શકાય. કારણ કે એવું કુંદનિકાબેનના જીવન કવન વિચારો સાથે મેળ ન ખાય
અને એમનું લગ્ન જીવન કરીને જોડાવું એ બિન પરંપરાગત હતું એ અર્થમાં પણ ન કહી શકાય। કુંદનિકા કાપડિયા અને મકરંદ દવે 1968માં લગ્ન સંબંધે જોડાયા હતા। એ પછી કુંદનિકા મકરંદ સ્નેહધનથી ઓળખાવા લાગ્યા। તેમના જીવનનો સૌથી સાચો અને મોટો નિર્ણય એટલે મુંબઈ છોડીને નંદીગ્રામની સ્થાપના કરી તે। વલસાડથી ધરમપુર જવાના રસ્તે તેમણે 33 એકર જમીનમાં નંદીગ્રામની સ્થાપના કરી હતી। નંદીગ્રામના પ્રવેશ દ્વારે પ્રેમ આનંદ અને શાંતિની ભૂમિ એવું બોર્ડ હતું જે સાર્થક હતું। કુંદનિકા બહેન અને મકરંદભાઈએ જ્યારે નંદીગ્રામનો નિર્ણય કર્યો ત્યારે મકરંદભાઈને હૃદયરોગના 3-3 હુમલા આવી ચૂક્યા હતા। મિત્રોએ તેમને આવો નિર્ણય લેતા રોકતા કહ્યું, પેટ ભરીને પસ્તાશો। જોકે મકરંદભાઈને તન મન ભરીને સરસ અને લાંબુ જીવ્યા અને આવું કહેનારાઓએ એમના પહેલા જ વિદાય લઈ લીધી। નંદીગ્રામના નેજા હેઠળ સ્થાનિક આદિવાસીઓના ઉત્કર્ષની અનેકવિધ પ્રવૃત્તિઓ પણ થઈ હતી। સાહિત્ય સર્જન અને સામાજિક સેવાની સમાંતરે કુંદનિકા કાપડિયાની જીવન સાધના ઘટ્ટ થતી ગઈ, ઓપતી ગઈ। કુંદનિકાબેન ખૂબ અભ્યાસી, ઉત્તમ વાચક, શ્રેષ્ઠ સર્જક, પ્રેમાળ, જીવનરસને જાણનારા અને માણનારા, ભીતરના પ્રવાસી, મકરંદ દવેના સાચુકલા સાથીદાર, સતત વિકસતા વ્યક્તિ, આ બધાનો સાર એટલો જ કે તેઓ જીવનમાં પરમ સાધક હતા। હવે થોડી વાત કરીએ સાહિત્યકાર કુંદનિકા કાપડિયાની। એમની પ્રથમ રચનામાં તેમના આંસુ આ વાર્તા જન્મભૂમિના પગલે પત્રએ યોજેલી આંતરરાષ્ટ્રીય વાર્તા સ્પર્ધામાં વાર્તા પુરસ્કૃત થયેલી। તેમને 7 પગલાં આકાશમાં એ માટે 1985નો સાહિત્ય એકેડેમી દિલ્હીનો પુરસ્કાર મળ્યો હતો। એમના વાર્તા સંગ્રહોમાં પ્રેમના આંસુ, વધુ ને વધુ સુંદર, કાગળની હોળી અને જવા દઈશું તમને મુખ્ય, ફિલસૂફી, સંગીત અને પ્રકૃતિ જેવા વિષયોને વિશેષ રીતે પ્રયોજતી એમની વાર્તાઓમાં રહસ્યમયતા કોઈ ને કોઈ રીતે આલેખાતી। પરમ સમીપે ઉઘડતા દ્વાર અંતરના 7 પગલાં આકાશમાં એમની વખણાયેલી કૃતિઓ, પરોઢ થતા પહેલા અને અગનપીપાસા તેમની નવલકથાઓ પણ જાણીતી। ભલે એમને 7 પગલાં આકાશ માટે સવિશેષ યાદ કરાતા હોય, પણ પરોઢ થતા પહેલા એમની ઉત્તમ નવલકથા છે। આ નવલકથા જીવનમાં પડેલા દુઃખના તત્વને અતિક્રમીને મનુષ્ય પોતાના આનંદ રૂપ સાથે શી રીતે અનુસંધિત થઈ શકે તે મૂળભૂત પ્રશ્ન છેડીને કલાત્મક રીતે પરોઢના આશા કિરણની ઝાંખી કરાવે છે। એમની કીર્તિદા કૃતિ એટલે નવલકથા 7 પગલાં આકાશમાં 1984। આ કૃતિએ સ્થિર પાણીને એવું તો ઢોળી નાખ્યું કે એના જબરજસ્ત વમળ થયા। સ્ત્રી મુક્તિની, સ્ત્રી સ્વાતંત્ર્યની, સ્ત્રી સમાનતાની, સ્ત્રીના અસ્તિત્વની, સ્ત્રીની ઓળખની, પાંજરે પુરાયેલી સ્ત્રીની વેદનાની કથાને એમણે કળાત્મક રીતે મૂકી વાચક પર મોટી અસર પાડનારી ગુજરાતની 5 નવલકથાઓ ગણીએ તો તેમાં તમારે 7 પગલાં આકાશમાં નવલને મૂકવી જ પડે। કૃતિ તરીકે સાંગોપાંગ શ્રેષ્ઠ છે। એમાં તાર સ્વરે વિચાર મુકાયો છે અને તેને કારણે ઘણા દાંપત્યને ઘસરકા પડ્યા છે, પણ એ એની ફળશ્રુતિ જ ગણાય। સ્ત્રી અને પુરુષો વચ્ચે સંબંધોની સંકુલ અને નાજુક સમસ્યાઓના સંદર્ભે નારી જીવનની વ્યથાને નિરૂપતિ આ નવલકથા કેટલીક સત્ય ઘટનાઓ અને મુખ્યત્વે વસુધાના પાત્ર દ્વારા સ્ત્રીનું અસ્તિત્વ અને એની અસ્મિતા વચ્ચેના સંઘર્ષની કથા છે। અહીં પ્રયોજાયેલું શીર્ષક લાક્ષણિક છે। 7 પગલાં દ્વારા સપ્તપદિ લગ્ન જીવનનું વ્યવધાન સૂચવાય છે તો આકાશ દ્વારા એ વ્યવધાનમાંથી મળતી મુક્તિ સૂચવાય છે। પરંતુ આ વાત ઉપસાવવા જતાં નાયિકા વસુધાની પળ છે। વ્યોમેશના પાત્રને સભાનપણે એક પક્ષી, કુંઠિત અને સ્ત્રીઓને અન્યાય કરનારા પુરુષોના પ્રતિનિધિ જેવું ચિતર્યું છે એમાં આલેખન
અસંતુલિત થયું હોય તેવી ફરિયાદ પણ થઈ હતી। આ કૃતિ પછી લેખિકાને મળેલા પત્રોનું પણ પુસ્તક થયું હતું, જેનું સંપાદન બકુલા ખાસવાલા તથા અન્ય કોઈકે સાથે મળીને કરેલું। સર્વોદયવાદી મીરા ભટ્ટે સાત પગલા સાથે નામની કૃતિ લખેલી એવું પણ યાદ છે। એક વાતનો વસવસો છે કે સાત પગલા આકાશમાં નવલકથાને કારણે તેમની બીજી ઉત્તમ કૃતિઓની જોઈએ એટલી નોંધ ન લેવાય। કુંદનિકાબહેનને સાત પગલા આકાશની ઓળખમાં સીમિત કરી દેવાયા। કુંદનિકા કાપડિયાનું ગુજરાતી સાહિત્યમાં 5મા દાયકામાં કથાસર્જક તરીકે આગમન એ નારી જીવનને સ્પર્શતી એક ક્રાંતિકારી ઘટના હતી। એમના જમાનાની કે સાંપ્રત સમયની નારી આર્થિક રીતે સમૃદ્ધ હોય કે ગરીબ, સુશિક્ષિત હોય કે અલ્પશિક્ષિત, અભણ કહેવાતા ઉજળિયાતા વર્ણની હોય કે કહેવાતા નિમ્ન વર્ણની, સામાજિક સ્તરે વિકાસશીલ હોય કે પછાત, એવી બહુવિધ સ્થિતિઓ ધરાવતી નારીઓના જીવનની ગૂઢ સમસ્યાઓમાંથી ઉઘડતી ઉપસ્થિત રૂઢિગત દાંભિક સ્વાર્થપરસ્ત સમાજની કરુણ ક્યાંક વરવી છબી એમની નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓમાં જુદી જુદી ઘટનાઓ રૂપે નિર્દેશાય છે। એમની કેટલીક વાર્તાઓમાં અસરકારક રીતે એક ખુલ્લો અને ખીલ્લા છે। એમની કેટલીક વાર્તાઓમાં એક તરફ અનેક અભાવો વેઠીને ઓછી આવક ધરાવતા ગરીબ કે મધ્યમ વર્ગીય માણસ અને વિષમતાઓ સામે લડતા લડતા અસ્તિત્વ ટકાવવા મથતા અને કોઈ પણ ભોગે વફાદારી નેકી જેવા જીવન મૂલ્યોને ન ત્યજતા દર્શાવાયા છે, તો બીજી તરફ બધી જ રીતે સુખી સાધન સંપન્ન માણસ જે ભૌતિક સમૃદ્ધિના બધા જ વિષયો ભોગવીને વટથી જીવતો હોય છે અને જીવનની સાચી દિશા બતાવવા પ્રેરે છે। જીવનના જુદા જુદા સ્તરે પોતાના નામમાં ફેરફાર કરનારા કુંદનિકાબેન કહે છે કે આપણે મોટા ભાગની અટકો જ્ઞાતિસૂચક હોય છે, તેથી અટક પડતી મૂકીને આપણા નામ જુદી રીતે લખાવા જોઈએ એવો મારો મત છે। વળી નામમાં માતાનું નામ પણ જોડાયેલું હોવું જ જોઈએ। મારી ઉંમરે અને નામ જાણીતું થઈ ગયા પછી આ રીતના પરિવર્તનમાં થોડી ગૂંચ થાય, પણ એક સાદી શરૂઆત તરીકે મેં મારી અટક છોડી દઈને મારા જાણીતા નામ સાથે બીજું નામ જોડ્યું છે। ખરેખર તો માતાને પિતાના નામને સાંકળીને મારું નામ રન ઈશા કુંદનિકા કરવાનું મને ગમે। પોતાના નામ સાથે માનું નામ સાંકળવાની પ્રથા કોઈક દિવસ શરૂ થશે અને જેના હિસ્સે કામ આવ્યું છે તેને ગૌરવ પણ મળશે એવી આશા છે। સર્જક શબ્દ અને જીવન સાધક ઈશા કુંદનિકાના પરમ આત્માને પરમ કૃપાળુ પરમાત્મા પરમ શાંતિ આપે એમને।